वलसाड जिला के वन और आदिजाति मंत्री रमन भाई पाटकर ने कहा कि उमरगांव तालुका उनके चुनावी क्षेत्र में विकास कार्यों में भ्रष्टाचार है, इसलिए अब वे स्वयं विकास के कार्यों की समीक्षा करने वाले हैं। यह चर्चा का विषय बन गया है। यदि लोग और जनप्रतिनिधियों जागृत नहीं रहेंगे तो विकास कार्यों की गुणवत्ता को बनाए नहीं रखी जा सकती। भाजपा के अपने मंत्री के क्षेत्र में मंत्री के अपने मुंह से भ्रष्टाचार के बारे में बात करते हुए क्षेत्र में भ्रष्टाचार का मुद्दा शहर की बात बन गया है। સ્કૂલોની અંદર જે દશા છે એની અંદર ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતિ નથી અને જેના કારણે સ્કૂલો જે છે તે બહુ જલ્દી જર્જરિત બની જાય છે, તો જાગૃત કોણે રહેવું જોઈએ? પોતાના પદાધિકારી પહેલાં જાગૃત રહેવું પડે અને સમાજને પણ જાગૃત રહેવું પડે। જ્યારે વિકાસનું કામ જ્યારે થતું હોય તો સરકારે પદ્ધતિ સ્પષ્ટ જાહેર કરેલી છે। રસ્તો હોય તેના કઈ યોજનામાંથી આ રસ્તો મૂકવામાં આવે છે, કેટલા રૂપિયા મળશે, કેટલા કામ કોણ કરે છે, આ બધું છે ત્યાં રસ્તા પર મૂકવામાં આવે છે। પરંતુ જે સમાજ છે એ સમાજ જાગૃત ન હોવાને કારણે ગુણવત્તા પ્રમાણે નક્કી ધોરણે નક્કી કરેલા જે પ્રમાણે કામ નથી થતું અને તેના કારણે વખતે આપણે સમાજની અંદર ગામને આ કામ થયેલું એવાથી નુકસાન થાય છે। શાળા બાબતની અંદર પણ એવી વાત છે કે આ ભૂમિકા તાલુકાની અંદર કમસે કમ 700 શાળાઓ જર્જરિત હતી અને એ પૈકી ફક્ત 2 વર્ષની અંદર સરકારનો જે રાજ્ય પ્રોગ્રામ છે 12,000 અને 5,000 17,000 શાળાનો ઉઠાવો આપવા, તો ઉમરગામમાં ખૂબ મોટી સંખ્યાની અંદર શાળાનો ઉઠાવો અપાયા છે અને એમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે સ્ટેશન વિસ્તાર છે કે બજાર વિસ્તાર છે ત્યાં 90 કરોડ રૂપિયાની શાળા હજી સાત બનાવવામાં આવે છે। હવે જ્યારે શાળા બનતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એના અંદર પાયામાં અંદર આપણે કેટલું જવું જોઈએ, કેટલા એમએમનું તેલ વાપરવું જોઈએ, દહી રેતી વાપરવી પડે, આ બધું જ એસ્ટિમેટના અંદર હોય છે। પરંતુ ગામ લોકો જાગૃત ન હોવાના કારણે કેટલીક વખતે ગુણવત્તાના કામો થતા નથી અને એના કારણે પણ નુકસાન થતું હોય છે। એટલે સમાજે અને ચૂંટાયેલા પદાધિકારી સ્વતંત્રમાં જાગૃત રહેવું પડે અને જાગૃત રહેવું તેનો ફળ આપણને ખૂબ સારા મળે છે। અને રસ્તાનો જાતે બનતી હોવા છતાં પણ માપવા માટે ગયો ત્યારે આખા તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર પૂરતા પ્રમાણમાં એસ્ટિમેટની લંબાઈ જળવાયેલી નથી, પણ મને જવાબ આવ્યો અમે આખા રસ્તાઓ જે એકબી લખાઈ નથી, ફાઇનલ થયા નથી, એટલે હવે જ્યાં 2 તારીખથી અમે આ કામ કરવાના છે ત્યારે 40 જેવા જે અધૂરા રસ્તાઓ છે એ પહેલાં મેં કરીશું, ત્યારબાદ નવા રસ્તા, આ એક જાગૃતિનો ભાગ છે। એનો મતલબ ક્યાંક ને ક્યાંક કોઈ કચાસ રહી છે રસ્તાઓમાં અને બીજા કામોની અંદર જે ગુણો, દરેક બાબત આ કચાસ તો રહેવાની છે। મેં તમને કહ્યું ને કે આજે શાળાઓની અંદર ઓનલાઈન હાજરી પૂરવાની બાબત હતી, એ માન્ય મુખ્યમંત્રીએ કેબિનેટમાં નક્કી કર્યું, નક્કી કર્યું કે ઓનલાઈન પણ આપણે સિસ્ટમ બતાવીએ તો હાજરી પૂરાય, શિક્ષકો જોઈ શેર રેપોર્ટ પર આ બધું જોવામાં આવે અને પરિણામ આખા ગુજરાત અંદર 17% જેટલી હાજરી ગેરકાયદેસર પૂરાતી હતી એ સાબિત થઈ ગયું છે। એટલે આજે આપણને દૂધ સંજીવની યોજનામાં દૂધ વહેંચ્યું છે, ઘર વહેંચ્યું છે, અત્યારે આપણે જે કંઈક અમને ગણેશ આપીએ છીએ, આ સહાય શિષ્યવૃત્તિ આપીએ છીએ, બધામાં જ બચત, કરોડો રૂપિયાની બચત થઈ છે। હવે આગામી દિવસોમાં જે પ્રકારે તમે કીધું કે ક્યાંક તમે કંઈક તપાસ લેવાના છો અને એમાં જો કદાચ રોડ કે ભ્રષ્ટાચાર દેખાય કરી નહીં શકું, પણ અચાનક મેં અલગ અલગ વિભાગો જ્યારે જ્યારે મને સમય મળે છે ત્યારે સ્વાભાવિક રીતે ધંધો કાર્યક્રમ બનીને આ વિભાગની તપાસ કરવી જોઈએ, ઘણી બધી ભૂલ બહાર આવે છે આપણે પકડી શકીએ છીએ અને તંત્રને સાફ કરી શકીએ છીએ। દાખલા તરીકે ભૂતકાળની અંદર મેં આંગણવાડી આરોગ્ય પેટા કેન્દ્રની મુલાકાત કરી તો એમાં મને ખબર પડી કે અમુક જગ્યામાં બાળકો નથી થતા, નથી થતા એ વાંચ્યા કે આંગણવાડી વર્ગની ભૂલ નથી, પણ ત્યાં જે પદ્ધતિ થઈ ગઈ છે એ વાલીઓને એક માનસિકતા થઈ ગઈ છે કે મારું બાળક અંદાજીમાં ભણવું જોઈએ અને એના કારણે ગુજરાતમાં નથી અને એના કારણે ત્યાં સંખ્યા ઘટી છે। આ વખતે પણ આખા ગુજરાતની અંદર 1,000 જેટલા ઓડાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યાં જનસંખ્યા ઓછી છે તો એટલા શિક્ષકો બચશે, એટલા ઓડાઓ ખાલી પડે છે બીજામાં વાપરી શકાશે, સરકાર હવે આધુનિક સિસ્ટમ